તો મિત્રો આપણી પાસે પ્રશ્ન છે વુડ્સ પ્રક્રિયા વિશે લખો. યાદ કરો આપણો લેક્ચર કે જેમાં મેં તમને કીધું હતું એક કા ડબલ આ યાદ રાખવાનું હતું. શું યાદ રાખવાનું હતું? એક કા ડબલ. તમે એક તો હું કહીશ કે બે, એક કા ડબલ. તો આની સામાન્ય વુડ્સ પ્રક્રિયા વિશે લખવાની વાત છે. તો વુડ્સ પ્રક્રિયા વિશે જો લખવું હોય તો તમે શું લખશો વિચારો? વુડ્સ પ્રક્રિયા વિશે તમારે લખવાનું છે તો પહેલાં તો તમે લખી શકો કે ભાઈ આ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા છે. હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા છે સોડિયમ ધાતુ સાથે કોની રિએક્શન? તો ભાઈ આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયા જેવી સક્રિય ધાતુ સાથે ઇથરની હાજરીમાં શુષ્ક ઇથર, કારણ કે સોડિયમ લીધો છે ને તો માધ્યમ કેવું રાખવું પડે? ડ્રાય રાખવું પડે. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થતા આલ્કેન પ્રાપ્ત થાય છે. સામાન્ય પ્રક્રિયાની શું થશે? આ સામાન્ય પ્રક્રિયા શીખી લેજો. ખાસ આર એક્સ, અહીંયા 2 સોડિયમ એડ કરી દો બરાબર, અને અહીંયા એક્સ આર આમ લખો. તમને આ લખી પણ શકાય, આ ખોટું નથી બરાબર, યાદ રાખવા માટે સરળ રહેશે અને લખવામાં પણ સરળ રહેશે. જેની સામાન્ય પ્રક્રિયા કેવી રીતે થઈ ગઈ ઓકે, અહીંથી આને દૂર કરીએ. અહીંથી જે છે અને એની સામાન્ય પ્રક્રિયા આ તરફ આપણે લઈ લઈએ. આર એક્સ પ્લસ 2NA પ્લસ એક્સ આર રેડી, અને આને તમારે અહીંથી આમ કટ લગાડવાની છે. શુષ્ક ઇથર, ડ્રાય ઇથરની હાજરીમાં એ કટ લાગે એટલે આર આર જોડાઈ જશે અને 2NA શું થશે? દૂર થશે. આ ઉદાહરણ લઈ લેવાનું સરળ ઉદાહરણ લ્યો, CH3Cl બરાબર. હવે અહીંયા ડાયરેક્ટ લખી નાખો ને બે વખત. હવે તમને ખબર કે પડી ગઈ કઈ પદ્ધતિ વપરાય છે. 2NA અને અહીંયા જોજો શુષ્ક ઇથરની હાજરીમાં તો આ બનશે CH3CH3. એટલે આના નામ લખવા નીચે જરૂરી છે. આ થઈ ગયું ક્લોરોમિથેન અને આ શું થઈ ગયું? ઇથેન. આ લખવું જરૂરી, સોડિયમની નીચે નામ લખવું જરૂરી નથી પણ આ લખવા ખાસ જરૂરી છે. તો આ રીતની આપણી રિએક્શન થશે, જેનું હજી એક ઉદાહરણ આપણે દર્શાવી દઈએ. ઉદાહરણ લખી લઈએ, 2 મોલ CH3CH2CL પ્લસ 2NA શુષ્ક ઇથરની હાજરીમાં રિએક્શન જે બનાવશે એક કા ડબલ. કઈ રીતે? બે કાર્બન હતા તો 4 થશે, એક હતા તો 2 થશે. CH3CH2CH2CH3 બનશે. આ શું બની ગયું? બ્યુટેન. આ શું છે? ક્લોરો ઇથેન. ઓકે, ક્લોરો ઇથેન. બે કાર્બન હતા, કેટલા થઈ ગયા? 4. એટલે જ મેં કીધું ને એક કા ડબલ. ક્લિયર? તો આ રીતનો આપણો પ્રશ્ન થશે.